हेलो फ्रेंड, जो तुम इस चैनल पर नवा हो तो चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। आज आपने जोईशुं अगाउनी एग्जाम में पूछायेला प्रश्नों। एमां आपणे टॉपिक लीधो छे आपणे स्वरस ने लंबस्वरस ना अमुक एक्जाम्पल छे जे प्रीवियस एग्जाम में पूछायेला छे। तो पहेलो एक्जाम्पल जोईए, स्वरस की बाजू की लंबाई 2.7 एकम से होय तो तेनी परिमिति शोधो। आपने परिमिति गोतवानी कीधी छे, तो जारे परिमिति कोने कहेवाय पहेला तो ए खबर होवी जोईए। आ एक स्वरस छे जे एनी बॉर्डर जे देखाय छे फरती, आ एने परिमिति कहेवाय छे फरती। एनो मतलब एवो थयो कि आ बधी बाजुना मापनो सरवाळो करी जो तो परिमिति मळी जाय। એટલે 4 ગુણ્યા લંબાઈ કરો તો પરિમિતિ મળી જાય, એટલે પરિમિતિનું સૂત્ર આપણને ખબર જ છે, પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ આપણને આપેલી છે 2.7 એકમ। 2.7 નો ગુણાકાર 4 હારે કરીએ 10.8 એકમ આવે। 27 ગુણ્યા 4 108 થાય, એટલે 10.8। આ રીતે ન આવે તો પોઈન્ટ દૂર કરી નાખો ગુણાકાર, પછી જે 10 હોય આ રીતે 4 ગુણ્યા 27 ના છેદમાં 10, આ બીનો ગુણાકાર કરો એટલે 108 આવશે ભાંગ્યા 10, એટલે 10.8। હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ। એક સોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મીટર છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી ગાય બાંધેલી છે, તો ગાયને સરવા મળતો ભાગનું ક્ષેત્રફળ। એક આ સોરસ ખેતર છે, એની બાજુનું માપ છે આપણને 20 આપેલું છે, સોરસ છે એટલે બધી બાજુનું માપ સરખું હશે, અને એવું કીધું છે 6 મીટર લાંબા દોરડેથી એક ખૂણે, એટલે આપણે એક ખૂણો લઈએ, અહીંયા ગાય બાંધેલી છે, અહીંયા આગળ 6 મીટર છું, 6 મીટર લાંબુ દોરડું હોય એટલે આ રીતે ગોળ ફરીએ કે આ 6 મીટરથી વધારે અંતરમાં ગાય જવાની નથી, ટૂંકમાં જે 6 મીટર અંતરની અંદર ગાય સરશે, એટલે ગાયને સોરસ ખેતરમાં સરવાનું છે, આ આખા ભાગમાં નથી સરવાનું, તો આટલો ભાગ ખાલી સરવા મળે। આટલો ભાગ મીન્સ કે વર્તુળનો ચોથો ભાગ થયો। આપણી પાસે ક્ષેત્રફળનું સૂત્ર છે, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર, ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર બાય 4। 4 શું કામ કર્યા કે અહીંયા આગળ ચોથા ભાગનું જે આ આટલા ભાગનું તે ગાય ઘાસ ખાશે, આ ભાગનું ગાય ખાશે નહીં, ખાઈ કે પણ આપણે ખેતરને ચોરસ ખેતરની અંદરનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે, એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ એટલે આ ચોથો ભાગ છો, આ 3 ભાગ નહી, આ એક જ ભાગ છે, એટલે એને 4 વડે ભાંગી દીધા। પાઈ ની કિંમત આપણે 22/7 લઈશું, આર ની કિંમત આપણને ખબર છે 6 મીટર લાંબા દોરડાથી ગાયને બાંધેલી છે, એટલે 6 ભાંગ્યા 4, છે દોરાડીએ 3 2 6, 2 2 4, 3 2 6, 3 3 9, 9 ગુણ્યા 22 એટલે 198 ભાંગ્યા 7, ભાગાકાર કરીએ 198 ભાંગ્યા 7, 7 2 14 5, 57 59, 7 8 56, 7 8 56, 2 ભાગ ન હાલે એટલે પોઈન્ટ મૂક્યો ઉપરથી ઉતારી 0, 7 2 14, 6 પછી ઉધારી 0, 7 8 56, 4 એટલે 28.28 આપણો જવાબ થઈ ગયો। હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ। એક સોરસના વિકર્ણનું માપ 8 વર્ગમૂળ 2 છે, તો
સોરસની પરિમિતિ શોધો, આપણને એવું કીધું છે. અહીંયા આગળ પરિમિતિનું સૂત્ર આપણી પાસે કયું છે, ચાર ગુણ્યા લંબાઈ છે સોરસનું, પણ હવે આપણને લંબાઈ જ ખબર નથી, વિકર્ણનું માપ આપેલું છે, આ એક સોરસ છે. વિકર્ણ કોને કહેવાય, સામસામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય. આનું માપ આપણને આપેલું છે 8√2. આ આપેલું હોય તેના બાજુનો માપ શોધવાનો એક સૂત્ર છે લંબાઈ. લંબાઈ બરાબર વર્ગમૂળ બે, સોરી આપણી પાસે વિકર્ણ આપેલું છે, તો વિકર્ણ બરાબર √2 ગુણ્યા લંબાઈ. હવે આપણને વિકર્ણનું માપ આપેલું છે 8√2, વર્ગમૂળ બે ગુણ્યા લંબાઈ, લંબાઈને આપણે એલ કહીએ. આ વર્ગમૂળ બે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે વર્ગમૂળ બે વર્ગમૂળ બે કેન્સલ, એટલે લંબાઈ બરાબર 8. પરિમિતિ આપણને શોધવાની કીધી છે, પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ, ચાર ગુણ્યા 8, 8 × 4 = 32. આપણને એકમ શું આપ્યો છે, કઈ આપેલો નથી, તો કઈ એકમ આપવાનો નથી. ઓપ્શનમાં પણ હોય તો એ સિલેક્ટ કરવાનો, આપણને એકમ આવા નથી આપ્યો તો નહીં લેવા. આ એક્ઝામ્પલ તલાટીકા મંત્રી 2014 માં હતો. હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક લંબચોરસની પરિમિતિ, એક લંબચોરસની પરિમિતિ 1.7 મીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ બરાબર છે. તો એક ચોરસની પરિમિતિ કેટલી છે, ચોરસની પરિમિતિ 4 × લંબાઈ એટલે પરિમિતિ. લંબચોરસની પરિમિતિ 2√L+B એટલે લંબાઈ વત્તા પહોળાઈ. આવો આપણે બે સૂત્ર છે, આ બે સરખી છે એવું કહી દીધું, આપણે બે સરખી છે લખી દીધું. હવે તો સોરસનું ક્ષેત્રફળ આપણને ગોતવાનું કીધું, તો એ પહેલા તો આપણને લંબાઈ ખબર હોવી જોઈએ. સોરસની લંબાઈ આપણને ખબર નથી, એટલે આપણે ગોતવા માટે અહીંયા આગળ લેશું. સોરસ આ છે, તો એ સોરસની 4 × લંબાઈ, એમના એમની લંબાઈ આપણને ખબર નથી. લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 2 આપેલી છે. લંબાઈ 7 મીટર છે, પહોળાઈ 5 મીટર છે. 2 લંબાઈ 7, પહોળાઈ 5 મીટર છે. સાદુરૂપ આપીએ, 4L = 2 × 2 નો સરવાળો, 7 × 5 = 13. આગળ જોઈએ, L = 2 × 13/4. અહીંયા ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. હવે આગળ જોઈએ, 7 × 5 = 12 થશે, 13 × 12 છેદ ઉડાડીએ, 4 × 3 = 12, 3 × 2 = 6, અને આપણને લંબાઈ મળી 6 મીટર. કેમ કે આપણને જે આપેલું છે લંબાઈ ને પહોળાઈ, અહીંયા 7 મીટર આપેલું છે અને અહીંયા 5 મીટર આપેલું છે, 2 મીટરમાં છે, એટલે આપણને જે અહીંયા લંબાઈ મળી સોરસની એ 7 મીટર છે. તો સોરસ નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ નું આપણી પાસે સૂત્ર છે, ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ, લંબાઈનો વર્ગ એટલે 6 નો વર્ગ. લંબાઈ આપણને કેટલી મળી, 6, તો 6 નો વર્ગ, 6 નો વર્ગ કેટલો થાય, 37 સોરસ મીટર. આ આપણો જવાબ થઈ ગયો. હવે એના પછીનો છે એક્ઝામ્પલ, એક સોરસની બધી બાજુ, બધી બાજુને સમાવતું અંદર એક વર્તુળ આપવામાં આવ્યું છે. આ એક સોરસ છે, જીરો કોમા પાંચ
અંદર થી પડશે 0.5. એટલે આપણે પેલા આલેખ દોરીએ એ રીતે અહીંયા આલેખ દેખશું, અહીંયા 0 એક બિંદુ ને એક બિંદુ 5 લેવાનું છે કોઈ પણ જગ્યાએ, એ રીતે વર્તુળની અંદરની બાજુ પડશે એ રીતે વર્તુળ દોરવાનું છે. તો સોરસની પરિમિતિ કેટલી થાય? હવે અહીંયાથી અહીંયા સુધીનું માપ આપણને કીધું છે 0.5, એટલે આ 5 થયું 5 એકમ, એટલે અહીંયા 5 એકમ થશે, 5 એકમ આ પણ 5 એકમ. એટલે હવે આપણને એ બાજુનું માપ હોતું હોય તો એક આપણને બાજુનું માપ આપેલું નથી, આના પરથી આપણને ખબર પડે જો આ આટલું 5 છે અને આ આટલું 5 થવાનું, આ કેન્દ્રથી લઈને આ ત્રિજ્યા છે, ત્રિજ્યા ગુણ્યા 2 કરીએ એટલે આપણને વ્યાસ મળવાનો, એટલે આપણને આખી એક બાજુનું માપ મળી જાય. એટલે બાજુનું માપ બરાબર 2×5, 2×5 10, જે આપણને બાજુનું માપ મળ્યું. હવે પરિમિતિ ગોતવાની કીધી છે, સોરસની પરિમિતિનું સૂત્ર છે આપણી પાસે પરિમિતિ બરાબર 4×લંબાઈ અથવા તો બાજુનું માપ જે આપણને અહીંયા મળ્યું છે, કેટલું મળ્યું 10, 10×4 40. અહીંયા આગળ મીટરમાં આપ્યું હોય તો આ મીટરમાં ને સેન્ટીમીટરમાં આપ્યું હોય તો સેન્ટીમીટરમાં, જે કંઈ આપ્યું હોય એ ઓપ્શન ઉપરથી લેવાનો એક કામ. હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એક લંબચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારો કરવામાં આવે તો લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળ કરતા કેટલા ટકા વધારે હશે? હવે આપણને કીધું મૂળ ક્ષેત્રફળ હોય આપણે ટકામાં છે, હવે ટકાની રીતે આપણે જોઈએ 10×10, કોઈ પણ સંખ્યાનું મૂલ્ય ટકામાં 100 જ હોય, 100 ટકા હોય એટલે 100. હવે 10×10 કરીએ એટલે 100 મળે છે. આ 10ની સાપેક્ષે આપણે કિંમત અહીંયા લીધી છે આ બે, તો આને 10ની સાપેક્ષે કિંમત લઈએ એટલે આ 4 થશે, આ 3 થશે. એટલે 4 એકમનો વધારો, આમાં 3નો વધારો, આ 14નો વધારો, આ 13નો વધારો, 14×13, 14×13 કરો એટલે 182 મળે. હવે આપણે એવું કીધું આ મૂળ ત્રિકોણ છું ને આ નવા ત્રિકોણ, સોરી આ મૂળ લંબચોરસ છે, આ નવા લંબચોરસ છે, મૂળ લંબચોરસ કરતા નવા લંબચોરસમાં કેટલા ટકાનો વધારો થાય એવું પૂછ્યું. આ 100 છે એટલે આપણને જે જવાબ મળશે એ ડાયરેક્ટ ટકામાં મળશે. આ 100 છે, આમાં કેટલા થયા 182, એટલે વધારો કેટલાનો થયો 82નો, અથવા 2ની બાદબાકી કરો એટલે 82 મળ્યા, એટલે 82% વધારો થાય. આ આપણો જવાબ. હવેના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક લંબચોરસની લંબાઈ ને પહોળાઈ તફાવત 23 મીટર છે, અને લંબાઈ x છે, પહોળાઈ x+23 હશે. આ લંબચોરસની પરિમિતિ આપણને આપેલી છે, પરિમિતિ 206 મીટર છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય એવું આપણને પૂછ્યું છે. હવે આપણે ક્ષેત્રફળ ગોતવું હોય તો પેલા પરિમિતિ આપણે ભેદ પરિમિતિ આપી છે, તો પરિમિતિ ઉપરથી બંને બાજુનું માપ ગોતવું પડશે. તો આપણે ગોતીએ પરિમિતિ બરાબર 2 × λ/2 લંબાઈ કેટલી છે x, પહોળાઈ કેટલી છે x+23, 2x+x એટલે 2x+23. આપણને પરિમિતિ આપેલી છે, કેટલી આપેલી છે 206, 206 આપણી જે પરિમિતિ છે. હવે આનું સાદુરૂપ આપીએ, આ બે છે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાંગાકારમાં, 206/2 = 2x+23.
અહીંયા ભાગાકાર કરીએ એટલે બે એક બે, ભાગ નો જો ભાગમાં પડી શું હોય, ત્રણ દુ છ એટલે 103 બરાબર 2x + 23. આ 23 ને આ બાજુ લાવો એટલે માઇનસ થાય, આ બાજુ પ્લસ છે ઓલી બાજુ માઇનસ, એટલે 103 - 23 = 2x. 3 માંથી 3 જાય તો 0, અહીંયા 0 છે અહીંયા 1 છે, આગળ 10 કો લેશો એટલે 10 થશે, 10 માંથી 2 જાય તો 8 બરાબર 2x. x ની કિંમત આપણે જોતી છે તો અહીંયા 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં 80/2 બરાબર x, 40 × 2 = 80 એટલે x બરાબર આપણને મળ્યા 40. આપણને મળી ગઈ x ની કિંમત, અહીંયા x શું છે લંબાઈ, એ 40 ડાયરેક્ટ મળી ગઈ, હવે પહોળાઈ x ની જગ્યાએ આપણે મૂકશું 40 + 23. આ બે નો સરવાળો 0 ને 3 3, 4 ને 2 6, આ આપણને પહોળાઈ મળી ગઈ. હવે આપણી પાસે લંબાઈ ને પહોળાઈ બંને છે તો ચોરસ નું ક્ષેત્રફળ મેળવી કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે છે 40, પહોળાઈ 63. આ બંને નો ગુણાકાર કરવાનો, આ બંને નો ગુણાકાર કરો 25 20, આવો આવશે ચોરસ મીટર. આપણે બધું આપેલું છે મીટરમાં આપેલું છે એટલે એકમ ચોરસ મીટર આવશે. આ આપણો જવાબ થઈ ગયો. હવે એના પછી ને જોઈએ, એક લંબચોરસ એક બાજુનું માપ 8 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ 6 સેન્ટીમીટર, તો તેની પરિમિતિ શોધો. આપણે એવું કીધું છે પરિમિતિ ગોતવાનું, કુલ પરિમિતિ. અહીંયા પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે, પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ પરિમિતિનું સૂત્ર થઈ ગયું લંબચોરસની. 2 પરિમિતિમાં આપણને એક બાજુનું માપ 8 આપ્યું, બીજી બાજુનું માપ 6 આપ્યું. આ બેનો સરવાળો 2 × 2 એટલે આ સરવાળો કેટલો થશે આ બેનો 14. 2 × 14 14 × 2 = 28. અહીંયા આગળ આપણો એકમ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર. આ આપણો જવાબ થઈ ગયો. હવે એના પછી નું એક્ઝામ્પલ જોઈએ. એક લંબચોરસ ની લંબાઈ પહોળાઈ બંને બમણી કરવામાં આવે તો તેને ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો આપણે મૂળ ક્ષેત્રફળ 800, 10 × 10 એટલે 100. આ લંબાઈ ને પહોળાઈમાં બમણી કરવાની છે, બંને બમણું કરવાનું છે એટલે આ 10 છે આ 20 થશે, બમણું ડબલ 2 × 2 કરો એટલે ડબલ થઈ જવાનું. આ બંને નો ગુણાકાર 20 × 20 એટલે 400 થશે. હવે તો કેટલા ટકાનો વધારો થાય એવું પૂછ્યું, આ મૂળ કેટલું છે 100 છે, એમાંથી કેટલું થયું 400, તો વધારાનો કેટલો થયો 300 નો. આ આપણો જવાબ થઈ ગયો. થેન્ક યુ મિત્રો.